વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. વાર્ષિક પરીક્ષા અંતર્ગત ધોરણ 8ની અંદર ગણિતના કેટલાક અગત્યના આપણે એમસીક્યુનો અભ્યાસ કરીએ. પ્રશ્ન છે, ઉગમ બિંદુના યામ ખાલી જગ્યા છે. તો મિત્રો, અહીં એક્સ યામ અને વાય યામ બંને ભેગા થાય એને આપણે ઉગમ બિંદુ કહેશું. અહીં ઉગમ બિંદુના યામ કેટલા હોય છે? 0 0. ઓપ્શન નંબર એ આપણો જવાબ છે. મિત્રો, આને આગળના એમસીક્યુ આપણે આગળના કેટલાક વિડીયોની અંદર જોયા છે. જો તમે આ વિડીયોમાં નવા હો તો યુટ્યુબ પર તમે નરેશ મહેતા EDU લખશો એટલે તમને આગળના વિડીયો જોવા મળશે. નરેશ મહેતા EDU. નંબર 30, 5 0 એ ખાલી જગ્યા અક્ષ પર આવેલા છે. મિત્રો, આવે છે 5 0. હવે અહીં કૌંસની અંદર જે પ્રથમ એપું છે એક્સ યામ છે અને બીજું એપું છે વાય યામ છે, બરાબર? તો વાય આમ તો 0 છે, તો ક્યાં આવેલું છે બિંદુ? આ તો કે આ આપણને જે બિંદુ આપ્યા છે એ છે એક્સ અક્ષ ઉપર હશે. યાદ રાખો, એક્સ અક્ષ પર હોય એનો વાય આમ 0 હોય છે, વાય આમ પર હોય એનો એક્સ આમ 0 હોય છે. ઉદાહરણ તરીકે આ બિંદુ છે એ ક્યાં હશે? તો આ બિંદુ વાય અક્ષ પર હશે, કારણ કે એક્સ આમ 0 છે. ખાલી જગ્યા બિંદુ એક્સ અક્ષથી વધુ નજીક છે. તો એક્સ અક્ષથી વધુ નજીક એટલે પ્રથમ આપણે જે બિંદુ આપેલા છે ધ્યાનમાં લેવાના છે. તો અહીં 1 છે 10 છે 9 છે 8 છે. સૌથી નાના કોણ છે? 1. એટલે કે ઓપ્શન નંબર એ 1 અને 10 એ એક્સ યામથી વધુ નજીક છે. ત્યારબાદ પ્રશ્ન છે, ખાલી જગ્યા બિંદુ એક્સ અક્ષ અને વાય અક્ષથી સરખા અંતરે આવેલું છે. સરખા અંતર છે એટલે કે બંનેની કિંમત સરખી હશે, બરાબર? સવાલ વખતે જવાબ આપણને આપેલો છે. ઓપ્શન નંબર ડી જુઓ, બંનેની 8 8 છે. અહીં 3 5 છે, 18 1 છે, 2 15 છે, અહીં છે 8 8. એટલે કે બંનેનું અંતર છે એ સરખું હશે. ઓપ્શન નંબર ડી આપણો જવાબ છે. મિત્રો, આવા જ કેટલાક એજ્યુકેશનલ વિડીયો આપણે આ ચેનલ પર જોતા રહેશો. તમે ચેનલ પર નવા હો તો નરેશ મહેતા EDU લખી અને સર્ચ મારજો. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધુ તૈયારી કરીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.